ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં 8-14 જૂન વચ્ચે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દેશના ઘણા ભાગમાં પૂરની સ્થિતિ પણ જોવા મળશે. આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અનેક વિસ્તારોમાં 55 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે. સચિત જુદેમાં આંધી વંટોળ પ્રમાણ વધશે. આંધી વંટોળ અને ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ધૂળકટ ડસ્ટોમ આવવાની શક્યતા છે. આ ડસ્ટોમ જબરું હશે અને હવે ધીરે ધીરે ઘરના સાપડા ઉગાડી શકે, કાચા મકાનના સાપડા ઉગાડી શકે એવા પવનો ટૂંકા છે. અને ત્યાર પછી જે ચોમાસા સાચા ચોમાસા દર્શન થશે. 8-14 જૂન પછી અરબ સાગરમાં પણ વેલ માર્ક ગ્લો પ્રેશર બને, કદાચ વાવાઝોડું બનવાની શક્યતા રહી શકે, જેના કારણે પણ સારો વરસાદ આવવાની શક્યતા રહેશે. હમણાં ચોમાસું કેરળકાંઠે પહોંચી ગયું છે અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવી શકે તેમ છે. તેમજ દક્ષિણ ઉપસાગરમાં પણ ઊંચા મોજા ઉછળશે. અરબી સમુદ્રમાં પણ કરંટ જોવા મળશે અને ઊંચા મોજા ઉછળશે. 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકા છે. ચોમાસા પૂર્વે આવશે કે થતું હોય છે. 8 જૂને દરિયામાં પવનનો બદલાશે અને પવનનું જોર વધશે. અને 8-14 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દેશના ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેશે. ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે. સાબરમતી નદીના જળસ્તરમાં 2 કાંઠે થવાની શક્યતા રહેશે અને તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા રહેશે.